مددگار ہے دونوں قرآن و علی المتوب આપણે આ મંતજે મોચોન સે તમારા સમક્ષ જુલિયા ખાતે આજે આપણે 10 મે છે અને આપણા સમક્ષ આપણા મહાન અલહાજ મોહમ્મદ બિના કરીને બધે ઓળખતા હશે માજી પ્રમુખ તાના જમાતના અમને બ્રહ્મો અમારા જુલિયા માટે એક મોટું ઓળખાણ છે કે બ્રહ્મો અમારા સમક્ષ આજે બહુ જાજા માણસો પર્સનાલિટી એવા છે જેમ તમે જોઈ લીધા કે આપણે માયોતના પ્રમુખ સાહેબના આપણે અહીંયા લીધા હતા અને નમાઝભાઈ મોનુ આપણા શેરવાઈના પ્રમુખ સાહેબે પણ અહીંયા છે તો અમારા માટે એક મોટું ઓનર છે કે આ બધી મોટા પર્સનાલિટી અમારા સમક્ષ છે. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ. તો તમારી શુક્રિયા અદા કરું છું કે તમે આપણે અહીંયાને એક્સેપ્ટ કર્યા. હું તમારો સામે આભાર માનું છું કે તમે અમને આવી ઇજ્જત આપો છો. તો મારો સવાલ હશે પહેલો કે તમે તમારી ઓળખાણ કરો એટલે શું તે અમારા ખોજા ટીવીને જોવા વાળો તમને ઓળખી શકે. મારું નામ મોહમ્મદ અલી પ્યાર અલી તરમ સિલતા. મને બધા મમુલીનાથી ઓળખે છે અને મેં એવું આટલું મોટું કંઈ કામ કર્યું નથી પણ ભાઈ મને મોટી ઇજ્જત આપે છે. હું બસ્તાના જમાતનો 5 થી 6 માંદા કર્યો છું અને કુંસઈ રિઝોનલમાં 9 વર્ષ સુધી ઉપપ્રમુખ કર્યો છું. અસકરભાઈ ઈરાનીના વખતે રફીકભાઈ રામજીના વખતે હું વિસ પ્રેસિડન્ટ રહ્યો છું પણ મેં એટલું બધું કંઈ મોટું કામ કર્યું નથી પણ ભાઈ મને બહુ મોટી ઇજ્જત આપે છે. તો તમારા સમય જો કેટલું હજી મોદેસ્તી વાપરે છે કે 500 મોંદા તાના પ્રમુખ તરીકે તુર્મીન પર્સન જમાતના પ્રમુખ 500 મોંદા કરીને હજી કે નંદું ચીજ છે તો મને નથી ખબર આવી મોદેસ્તી આપણે ક્યાં મળશે. તો તમે એટલી બધી કોમની સેવા આપવા અમે અમને અમે જવાને તમે શું કોન્સેપ્ટ આપી શકો છો કે અમે આ પગલું એ કરી શકીએ કે અમે પણ એક દિવસ પ્રમુખ થઈએ. પહેલું તો હું તમને કહું છું કે તમને જો પ્રમુખ થવું હોય તો તમે એ તમારા દિલમાં ના રાખજો કે હું જમાતનો પ્રમુખ છું પણ હું જમાતનો સેવક છું. જો તમારા દિલમાં તમે એ રાખશો હું જમાતનો પ્રમુખ છું તો મને એમ લાગે છે કોઈ દિવસ તમને કામયાબી નહીં મળે. પણ જો તમારા દિલમાં હશે કે હું કોમનો સેવક છું તો મને ખાતરી છે કે તમને બધી ચીજમાં તમને કામયાબી મળશે. શુક્રિયા. માશાલા માશાલા. અને હું સાંભળ્યું કે તમારા ઉંમત દરમિયાન આપણા જે વટાને આંકુરંજાનો મસ્જિદ છે બધે પાંચ વટાને પછી તમારા પ્રમુખ દરમિયાન આપણે એ મસ્જિદને ઇનોગ્યુરેટ કર્યા હતા એટલે એમાં તો મારી કંઈ હોશિયારી નહોતી. પણ જ્યારે હું જમાતનો પ્રમુખમાં આવ્યો ત્યારે છારલાનમાં આપણે હતા કારણ જમાત છારલાનમાંથી અને હું જમાત મોટી થતી ગઈ જ્યાં મેં સમાન નહોતું થતું છારલાન અંદરમાં ત્યારે મેં યાવરભાઈ અબ્દુલ રસૂલ પાલે કહી છે તેના પાસે એ મારા જમાઈ થાય કે મારી બહેનના મારી બહેનની છોકરીએ એના સાથે શાદી કરી છે તો મારા જમાઈ થાય ને મેં એને કાગળ લખ્યો ને મેં એના પાસે માંગણી કર્યો કે તમે અંકુરંગાનું અંદરમાં આવી મોટી જમીન આપ્યા છો તો તમે ક્યારે તમે ઇમામ મોરો બનાવશો. તો યાવરભાઈએ કીધા કે કોઈ પ્રમુખ મને હમણાં સુધી રજા નથી આપતા કહી છે કે વાન જંગલમાં કેમ બધી આપણી કોમ આવશું. તો મને કીધા તમને જો નાંગરી તમારી એમ હોય તો તમે મને કાગળ ઓફિશિયલ જમાતના નામથી અને અંતેતવાળો કાગળ તમે લખો તો હું શરૂ કરવા તૈયાર છું. તો આજે યાવરભાઈ મોટું ઇમામ મોરવાઈ પૂછશે મસ્જિદે પૂછશે અને એ બધી જે મહેનત છે એ યાવરભાઈની છે. મેં તો એક કાગળ લખીને યાવરભાઈ પાસે માંગણી કર્યો હતો ને આજે અલ્લાનો શુકર છે કે સાથે સાથે મેં યાવરભાઈ પાસે માંગણી કર્યું કે આપને 5 વર્ષ પછી કે આપને મદ્રેસમાં કરવું છે ને મારા પાસે એટલે મારા પાસે નહીં પણ જમાતમાં થોડી ઘણી રકમ થઈ હતી
8-6 મિલિયન સુધી તો મને મદ્રેસો ખોલું છે. તો યાવરભાઈ કીધા કે વાંધો નહીં, તમે પૈસા રાખો જમાતમાં ને હું તમને મદ્રેસો, જે 50 મદ્રેસો છે તે પણ યાવરભાઈ જ આપ્યા છે. તો આપણે જોઈશે કે પાછું આ મોદેસ્ટીનું એક્ઝામ્પલ આપણે દેખાડે છે આપણા પ્રમુખ સાહેબ, કે જેટલું એ લોકો કહે છે, જીન કહે છે કે ઓછું છે, અમારા માટે એક મોટું એક્ઝામ્પલ છે, વખાણનો પાત્ર છે આપણી માદાગાસ્કર કોમ્યુનો, તે માટે કે આટલું બધું કરીને હજી કહે કે સૌ ઓછું છે. તો સાચાતે મને સાંભળવામાં આવ્યું કે આ જે નમાઝ જમાત બાયરેઓ માટે છે એ તમારા પ્રમુખ તમારા ઉમત દરમિયાન એ એસ્ટોરે થયું, તમે એના ઉપર તમારે કંઈ ચર્ચા. એટલે વિચાર કર્યો કે આપણે આવી મોટી જમાત હોય, મા બહેનો અનુકમ પાસે વિચારા હું ક્યાં નમાઝમાં સવસોના ઘરે નમાઝ પઢાતી હતી, આપણા આખા મદગસ્કાર અંદરમાં કોઈ દિવસ બૈરાઓની નમાઝ નહોતી. તો અમે કમિટીમાં વિચાર કર્યા તો અમને એમ છું કે આપણે માંગણી કરીએ કે આગા કાશ્મીરી પાસે કે આપણે હક છે આપણે કરી શકીએ નમાઝ જમાત. તો સૈયદ આગા કાશ્મીરી સાહેબે રજા આપ્યા અને ખરી મહેનત એમાં મરૂમ રોશન જમીલ અને અબ્દુલ મોમિનભાઈની ખરી મહેનત હતી. એ મારા સાથે કામ કરતા હતા કમિટીના અંદરમાં, અનુકમ બે મરૂમે મેક્સિમમ મહેનત કરી હતી ને આપણે આ બૈરાઓની નમાઝ કર્યા તા જમાતના અંદરમાં. આજે અલ્લાહનું શુકર છે કે ચુલાર જમાતના અંદરમાં બૈરાઓની નમાઝ જમાત થઈ છે, મજુંગાના અંદરમાં નમાઝ જમાત થઈ છે અને જે મોટી મોટી વૃંદાવન અંદરમાં નમાઝ જમાત બૈરાઓની થઈ છે. મને લાગે છે આ બે મરૂમની વધારે મહેનત હતી અને અનુકમને આમાં વધારે સ્વાબ મળતો હશે. અને મારો એક ત્રીજો સવાલ હશે કે પ્રમુખ સાહેબ, જ્યારે આપણે કોમની સેવા કરતા હોય તો બધાને ખબર છે કે જ્યારે આપણે કોમની સેવા કરતા હોય આપણા સામે કાં પ્રમુખ હોય કાં સેક્રેટરી હોય કાં કમિટીમાં હોય, આપણા સામે હરરોજ હરરોજ આફત આવતી હોય, મુસીબત આવતી હોય અને આપણે હેરાન કરતા હોય, તો તમે કેમ એમાં બારામાં તમે શું કહો છો કે કેમ કરી શકીએ કે આફત ઉપર આપણે એના ઉપર કાબુ રાખી શકીએ અને આપણે આપણું કામને આગળ વધારી શકીએ? પહેલી ચીજ તો એ જ છે કે એમાં મેક્સિમમ સબર કરશે. જો આપણે જમાતનો પ્રમુખ બને, એટલે મેં તમને પહેલાં કહી ગયો કે તમે અમારું મગજમાં એમને રાખજો, તમે પ્રમુખ નથી પણ તમે સબર છો, તો એવી મુસીબત તો બહુ જ આવે પણ એમાં જો આપણામાં સબર હશે અને સુરતું જો તમને એમાં મદદ કરતી હોય તો મારી એક માંગણી છે ભાઈઓ કે આમાં મા બાપની જો તમે સેવા કર્યા હશો, જો મા બાપની દુઆ હશે, તમારા માતરની દુઆ હશે, તો તમારા અંદરમાં ઓટોમેટિકના અંદરમાં સબર આવી જશે અને ખુદા તમને કામયાબી આપશે. તમે સબર કરી શકશો અને તમે બે માંદા નહીં પણ તમે જાજી માંદા કરી શકશો, તો પરવડ દિગારી માંદા વખાડે. ભલે આપણે 10 માંદા કર્યા હોય પણ જો એ અરસામાં આપને એક કે બાંધા વખે ના આપના દિલના અંદરમાં એમ હોય કે હું જમાતો પ્રમુખ છું, હું કાંઈ છું, હું પણ હું કાઢી નાખો, જો માવતરની સેવા કર્યા છો તમે, તો તમને ખાતરી આપું છું કે તમે જાજી માંધા કરી શકશો અને તમને કામયાબી મળશે. અમારા આંખના અંદરમાં તો આંસુ આવી જાય છે કે એટલું બધું અમને અંકુરાશે કરે છે. એવા માણસ આપણા જમાતમાં હોવું ખપે કે એ શરીરને અંકુરાશે કરે, એવું ના કે બધું અંકુરાશે કરીને આગળ વધે પણ સાથે સાથે હિસ્ટોરિક વાત કરે કે આગળ જમાનામાં શું છું ને કેમ કરતા આપણે અહીંયા સુધી આવી શક્યા, કારણ કે અવટન જે આપણી બધું જોઈ છે એ એમ નહોતું આગળ જમાનામાં, અને એક એક પગલાના કામ એક એક મહેનતનું કામ છે કે જે આપણે અવટાને બધું જોઈ છે. તો એ આપણે આવા બુઝુર્ગ માણસ પછી કાશી કોમના સેવા કરવાવાળા માણસ પછી એટલું બધું આપણે શિક્ષણ અને નિશાન મળશે. તો શુક્રિયા ફરીથી પ્રમુખ સાહેબ, આ અમારે અંતરને તમે આક્ષેપ્ય કર્યા અને વસલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ. તમારી તમે જે મને ઇજ્જત આપો છો એ ઇજ્જતને હું એટલું લાયક નથી, પણ ખુદા તમને આ વાત રાખે ને તમને આપની મોહબ્બતમાં વધારો કરે. ઇલ્મ કા મેયાર હે દોનો, અલ્લાહ પયંબર કે મદદગાર હે દોનો, કુરાન ઓ અલી ઇલ્મ કા મેયાર હે દોનો, કુરાન ઓ અલી ઇલ્મ કા મેયાર હે.
قرآن